ટેક્સટાઇલ અને ડાયમંડ જ નહીં, સુરત હવે અંગદાનના શહેર તરીકે પણ જાણીતું થઈ રહ્યું છે. ત્યારે સુરતથી 44માં હૃદયનું દાન કરવામાં આવ્યું, જ્યારે ફેફસાના દાનની 14મી ઘટના સામે આવી. સુરતના લેઉવા પટેલ સમાજના બ્રેઇનડેડ 57 વર્ષીય વિનોદભાઈ ધીરુભાઈ વેકરિયાના પરિવારે હૃદય, ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી 7 વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવવાની સાથે સમાજને નવી દિશા બતાવી છે. સુરતથી મુંબઈનું 297 કિલોમીટરનું અંતર માત્ર 110 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કોલ્હાપુર મહારાષ્ટ્રના રહેવાસી 59 વર્ષીય વ્યક્તિમાં, મુંબઈની જશલોક હોસ્પિટલમાં અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કાંદીવલી મુંબઈના રહેવાસી 58 વર્ષીય વ્યક્તિમાં સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવ્યું. ત્યારે મહત્વનું છે કે હૃદય, ફેફસા, હાથ, લીવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 90 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે. તો આ પુણ્યકર્મમાં હંમેશા સહકારરૂપ બનનાર સુરત પોલીસની કામગીરી પણ સરાહનીય છે. પંકજ રામાણી, દિવ્ય ભાસ્કર, સુરત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.